અમીરગઢ તાલુકાના ખારી ગામની જાગૃત જનતાએ જંગલ જમીનના દબાણને દૂર કરી પર્યાવરણ બચાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અમીરગઢ તાલુકાના ખારી ગામે જંગલ ખાતા દ્વારા થોડા સમય પહેલા વર્ષોથી જંગલની જમીન પર અડીંગો જમાવીને બેઠેલા અમુક આદિવાસીઓ પાસેથી વન વિભાગે દબાણ દૂર કર્યું હતું. આ બનાવના પગલે ભોગ બનનાર આદિવાસીઓ ફોરેસ્ટ વિભાગ સામે ફરિયાદ કરવા અમીરગઢ પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે જંગલ ખાતાના કર્મચારીઓ પર આક્ષેપો કર્યા હતા. ત્યારે અમીરગઢ તાલુકાના ખારી, રબારિયા, સવાનિયા, ડાભેલા તેમજ કેટલાક જાગૃત જંગલ પ્રેમીઓ દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર લાખો રૂપિયાના ખર્ચાઓ કરી દર વર્ષે વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવતી હોય છે, તો આવા ઈસમો જે જંગલની જમીન ઉપર દબાણ કરીને પર્યાવરણનો નાશ કરવા બેઠા છે તેવા ઈસમો સામે કેમ ઢીલી નીતિ રાખે છે તે પણ એક પ્રશ્ન છે. તેથી અમીરગઢ તાલુકામાં જે કોઈ ઈસમો જંગલની જમીનમાં દબાણ કરીને બેઠા છે તો જમીન પરનું દબાણ દૂર કરી અને ખારી ગામે ફરીથી જંગલ વિભાગ દ્વારા રિસર્વે કરી બાકી રહેલા જંગલની જમીનનું દબાણ દૂર કરવામાં આવે તેવી જનતામાં ચર્ચાઈ રહ્યું છે. અમીરગઢ મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવે છે કે મુજે ખારી ગામે જંગલ જમીન આવેલ છે અને જે અમારા સમાજ આદિવાસી ભાઈઓ 10-12 જણા અંદાજે છે, અમને ખૂબ જ ભાંગણ કર્યું છે અને જે જંગલ જમીન પર્યાવરણ કહેવાય અને પર્યાવરણ જે અટકાવવા માટે અમે 5 ગામના એકી પગે ઊભા છીએ. દરેક સમાજને હેતુથી આપણું પર્યાવરણ બચવું જોઈએ. જંગલ જમીન સરકારે જે બીડું ઉપાડ્યું છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, એ જંગલને આપણે બસાવો, ઉધૃત આપણને સાક્ષી આપે અને જંગલ બસે ત્યારે આપણે દરેક સમાજ પશુપાલન પક્ષીઓને સંતોષપૂર્વક. વિનોદસિંહ દરબાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમીરગઢ.